નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સફર પરિવારમાં હું એજે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી, આ વાત લઈ અને આપણે દરેક વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ વાત કરીએ છીએ. એ મિત્રો, આજે આપણે વાત કરવી છે એક એવા જ પાકની કે જે પાક જે છે એ ગોંડલ વિસ્તારની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર થાય છે. મિત્રો, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ કરી અને આ પાકની અંદર ખૂબ મોટા ખર્ચાઓ થાય છે, ત્યારે એક પણ રૂપિયાનો ખર્ચો કર્યા વગર રાસાયણિક ખાતર નહીં નાખવાનું, જંતુનાશક દવા નહીં છાંટવાની અને જે છે એ આવી રીતનો જે છે એ લસણનો પાક એ આવી રીતનો તૈયાર જે છે એ થયો છે, ત્યારે એમની પાસેથી આજે આપણે જાણવાનો પ્રયત્ન કરવાના છે કે આ લસણનું વાવેતર ક્યારે કરેલું, કેટલું કેટલા સમય જે છે કેટલું બિયારણ જોયું છે, એની અંદર જે છે એ ખાતર તરીકે ખાતર નથી નાખતા તો એમાં કયા જે આપણે કહેવાય કે કેવા કેવી રીતનું જે છે એ ગાય આધારિત ખેતી કરે છે તો એમાં એ શું નાખે છે, કયું ખાતર વાપર્યું છે, જે ઓર્ગેનિક ખાતર જે આપણે કહીએ છીએ કે એની અંદર કયું વાપર્યું છે, ઉપર દવા જે સ્ટ્રીપ્સ ને મોલોમશીન એવું જે આવે છે તો એને મારવા માટે કયાનો ઉપયોગ કરે છે, વધારે ફાલ બિહારવા માટે છે એનો ઉપયોગ કરવામાં આવશે અને સાથે સાથે આની અંદર કેટલું ઉત્પાદન આવશે. અને આપણી સાથે જે છે એ જાડેજા સાહેબ છે, તો જાડેજા સાહેબને જ આપણે કહીએ કે જાડેજા સાહેબ, આ લસણના પાકની અંદર જે છે એ જે ખેડૂત મિત્રો જે આપણે દર વખતે જે વાત કરીએ છીએ કે ભાઈ ખેડૂતો કહેતા હોય કે ભાઈ આ તમે વાતો કરો છો પણ એના રિઝલ્ટો ક્યાં, ત્યારે આજે આપણે આ રિઝલ્ટો પણ આપણા નજર સામે જે છે અને એમની પાસેથી જે જાણવાનો પ્રયત્ન કરીએ. જાડેજા સાહેબ, આપનો પરિચય આપી અને ભાઈ પાસે જે છે એ આ લસણની વાત જે છે તમે કરો. હરદેવસિંહ જાડેજા, પૂર્ણિમા એજન્સી, રાજકોટ. આ જગ્યા ગોંડલ પાસે વિનુભાઈ રહ્યાણી આપણી બાજુમાં જ છે. અમારા 22 વર્ષ જૂના અમારા સહઅધ્યાયી છે. ખૂબ જ ખંતથી અને સચોટ પરિણામો આ વાડીમાં અમે અસંખ્ય ઘઉંથી લઈ શેરડી વિવિધ પાકોના અહીંયા અમે પ્રોગ્રામ કરેલા. ચાલુ સાલે એમને લસણ વાવેલું છે. હવે તો છેલ્લા 5 વર્ષથી બિલકુલ રાસાયણિક ખાતર કે ઝેરી કોઈ પણ પ્રકારની દવા છાંટતા નથી. એમના દીકરાઓ પણ નાના નાના 12-13 વર્ષના હતા ત્યારથી અમારે ત્યાં આવતા, બધી વસ્તુ લેવા વિનુભાઈ મગાવતા. આજે એ લોકો પણ વિનુભાઈના સાથે કંધે કંધા મેળવી અને ઓર્ગેનિક ખેતી કરે છે. અત્યારે આ 5 વીઘાનું લસણ છે. હવે લસણ વિશેની વાત વિનુભાઈના દીકરા યોગેશભાઈ રહ્યાણી એને આપણે થોડું પૂછી કે તમે આ લસણ ક્યારે વાવ્યું. અમે 9મા મહિનાની 10મા મહિનાની 19 તારીખે વાવેલું હતું. આજે એના 4 મહિના એક્ઝેક્ટ પૂરા થયા છે. અને એમાં પાયામાં અમે કઈ ખાતર જ નથી નાખ્યું. પેલી વખતે અમે પ્યોર અમે વર્મી કમ્પોસ્ટ નાખેલું અમારું અને એની સાથે બાપુના બેક્ટેરિયા, કેજન માઇક્રો બેક્ટેરિયા નાખા. પછી જે ધીમે ધીમે લસણ મોટું થયું એ રીતે અમે અમારી જયારે પાણીની સાથે ચાલુમાં ગોકૃપામૃત બેક્ટેરિયા દર પાણે પાયેલા છે, બે વખત જીવામૃત અમે ભેગું પાયેલું છે. બરોબર. પછી ઓર્ગેનિક નેટસફના એનપીકે બેક્ટેરિયા આવે, એક રાઉન્ડ અમે એનો કરેલો છે જયારે પાવામાં ચાલુ હતું ત્યારે. બરોબર. અને પછી આમાં રોગ કઈ આવવાનું ન કારણ શું છે કે જમીનની ઇમ્યુનિટી એટલી વધી ગઈ છે. બરોબર છે. આમાં રોગ જ આવતા નથી. બરોબર છે. પણ જયારે રોગ અમને દેખાય કે હવે આવે એવું લાગે છે તો અમે બાપુનું ચમત્કાર છે એની સાથે અમે પાટડી એક સ્વામી નું મંદિર છે ત્યાંથી પાક દ્રવણ દવા લઈ આવ્યા હતા, એનું રિઝલ્ટ પણ સારું જ છે. બે વસ્તુ ભેગી કરી અને અમે છાંટીએ છીએ તો અત્યારે છંટકાવ ચાલુ જ છે. આ લાસ્ટ ટાઈમ છંટકાવ એનો ચાલુ છે. બરોબર છે. અને એ અમે આની આરે તમે એકરે કેઝન માઇક્રોબ કલ્ચર બેક્ટેરિયા કેટલા વાપરેલા? અમે એકરે કેઝન માઇક્રોન બેક્ટેરિયા 5-5 કિલો બે વખત નાખેલા છે. વાપરો છો એગ્રીરીસ વાપર્યું છે તો એનું પરિણામ જે છે તમને શું જોવા મળ્યું? એમ આ લસણ જે જોવા આવ્યા છે એ જ પરિણામ કે છે, હું તો કેતો નથી કે અત્યારે જે મીટિંગ માં આવ્યા છે કે આવું લસણ અમે જોવા નથી મળ્યો અત્યારે આટલા વિસ્તારમાં. અને જેટલા લોકો આવે છે અમારા સગાવાલા છે અમારા મિત્ર સર્કલ વાળા કે આ વર્ષે અમે થ્રીપ્સ માંથી થાકી ગયા છીએ.
અમે ગમી દવા છાટી થ્રીપ્સ જાતી જ નથી બરાબર છે અને ઓલા ભાઈ છે સેમડાવાર એને હમણાં ચેક કર્યું થ્રીપ્સ દેખાણી જ નહીં એને બરાબર જમીન ઇમ્યુનિટી એટલી વધી ગઈ છે તમે આ વર્ષે શરૂ કરશો તો તમને આ વર્ષે રિઝલ્ટ મળશે જ પણ પાંચ વર્ષ પછી બહુ સારું રિઝલ્ટ મળશે એટલે તમે ધીરજ ના ફળ મીઠા હોય એવું માની અને આ ખેતી કરવાનું શરૂ કરી શકો બરાબર હવે થ્રીપ્સ ને હું આવી છે દાખલા તરીકે આવે છે તો તમે શેનો ઉપયોગ કરો અમે બે વસ્તુ કરી છે એક બાપુના ચમત્કાર નું અને પાટડીવાળા સ્વામી નું વિનુભાઈ રયાણી પણ ધુમાડા રાતે કરવા પાકા દેતવા પાડવા એમાં અંધારે ફરવું જરા કંટાળો ખેડૂત ને લાગતો એટલે કોઈ કર્યા નહીં અને મેં ધીરે ધીરે બંધ કર્યું ત્રણ વર્ષ પેલા મને વિચાર્યો કે વાવડિંગ થી સારું જો ઉઠતી જીવાત ભાગતી હોય ધુમાડાથી તો આમાંથી કંઈક બનાવો એટલે આ બધા મિત્રો બધા અમારા ગુરુઓના અને બધાના સંપર્કમાં રહી અને 12 પ્રકારના ઓહળિયા એમાં મેઇન કેપ્ટન વાવડિંગ 11 બીજા 11 માં તમને કહું અજમો હિંગ અરીઠા બીજા બધા ઘણા ઓહળિયા હવે એક અરીઠાનો એમાં દાખલો આપો અરીઠા પેલા આપણે માથા ધોતા છોડને નવડાવે દોડાવે છિદ્રો ખુલ્લા કરે પાન ખુલ્લા કરે જે કઈ ઝીણા મોટા રોગ હોય એને નવડાવે દોડાવે બીજું ચીકણું આવે સામાન્ય એટલે સ્ટીકર તરીકે કામ કરે પણ બધું દેશી પણ વાવડિંગ થી આ જે પાન ખુલ્લા રહેવા કોકડવાડ દૂર ભગાડવો પીડાશ દૂર ભગાડવી આ એના રિઝલ્ટ વિનુભાઈ તમે આ ધુમાડા કરતા એના શું ફાયદા થતા વાવડિંગ ના ધુવાડા કરવાથી એક તો ધુવાડો દિવસ આટલી છે અંધારું થાય એની પેલા નો કરવાનો છે પછી બીજું કે એ ધુવાડો કરવાથી મચ્છી જે પાખવારી હોય ને બધી ઉડી જાય બરોબર તમે જોવું હોય ને તો જે પવન પ્રમાણે લાઇટ લઈને ઊભું રહેવાનું આમ ધોળ આવતો હોય તો આમ જાતી જ હોય બરોબર બીજું અને બીજો મેં મૂળિયા માટેનો બીજો મોટો અમે ફાયદો એ દેખાય છે કે ડાભડો અમે પાણીમાં મૂકી દઈએ છીએ મેઇન પાણીમાં મેઇન ધોરિયો હોય એમાં ડાભડો ધોરિયામાં મૂકેલો જ છે અત્યારે જોવા માટે અને એ ડાભડો અમે ભાદરવી અમાસનો પાડેલો હોય છે અને એ ડાભડાથી જમીનની જે ફૂગ હોય છે એનો નાશ થાય છે દાભડો જે છે એની આપણે એક વિડીયો પણ છે એ બરોબર એ દિવસે બનાવેલો કિસાન સફરમાં એ એનો વિડીયો પણ મૂકેલો છે દાભડાનો તો દાભડાથી પણ જે છે એ જમીનની અંદર ફેરફાર થાય છે બહુ જ થાય છે એટલે આ બધા જે પ્રયોગો છે ને કે દાખલા તરીકે હમણે નાળિયેર પાણીનો આપણે વિડીયો કર્યો અમે નાળિયેર પાણી તમે કેવી રીતે ઉપયોગ કર્યો આમાં હમણે છંટકાવ કાલ કર્યો કાલે જ હા કાલે નાળિયેર પાણીનો છંટકાવ કર્યો નાળિયેર પાણી છે ને આપણા ઓલા બિન ઓર્ગેનિક ખેતી કરવા વાળા જયારે પાકને પાછું વાળવા માટે જે વસ્તુ વાપરે ને કે હવે આપણે માંડવીનો વય ધટકાવી દેવી છે તો વય ધટકી ગઈ એના માટે જે લીવોસી નાખે એટલે વય ધટકી ગઈ એટલે આ બધું પાણી અંદર આમાં ઉતરી જાય અમને ગયા વર્ષે ખાસ અનુભવ થયો બે વર્ષ પહેલા કે અમે એને ચણામાં છાંટ્યું બરાબર એનો સમય શું છે કે વસ્તુ હવે પાકી જ ગઈ તમારે પાણી નથી પાવાનું ને ત્યારે જ નારિયેલ પાણીનો ઉપયોગ કરવાનો એક પંપે 200 ml કે 250 ml નારિયેલનું પાણી અને 400 થી 500 ml ખાટી છાશ એનાથી શું થાય કે આ મૂળિયાનું જે બધું રસ છે એ પૂરેપૂરો તમને આમાં મળે બરાબર અમે ચણા કરીએ તો અમારા ચણાની કોથરી હોય અને બીજાના ચણાની કોથરી હોય તો અમારા ચણાની કોથરીનો સાઇઝ તમને નાની લાગે એના કરતા વજન વધી જાય એમ હા એ ફાયદો થાય નારિયેલ પાણીથી બરાબર છે અને આમાં એ જ ફાયદો થાય કે નારિયેલ પાણી છાંટો એટલે આ બધું વરી ગયું બધું રસામાં પહોંચી જાય બરાબર છે મિત્રો આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે આની અંદર કેઝન માઇક્રોબ્સ દાભડો વાવડિંગ સાથે સાથે કેઝન માઇક્રોબ્સ ની સાથે નાળિયેર પાણી આ બધા જ ગુણો જે છે આ લસણની અંદર એ નાખેલા છે હવે બીજું કે આ બધું તમે કરો છો ખરા તો આ બધું તમારું લઈ કોણ જાય સીધા માર્કેટમાં વેચો છો ખુલ્લા માર્કેટમાં વેચો છો તમે જે છે એ આનું માર્કેટ કેવી રીતનું કરો છો એનો સીધો જ તમને જવાબ આપું છું કે આપણે માર્કેટની આશાએ ઓર્ગેનિક ખેતી ખેડૂત અપનાવતા નથી બધા એવો તમને કહે કે ભાઈ તમે ઓર્ગેનિક કર્યું કોણ લઈ જાય તમારે બરાબર પણ મારું શું કહેવાનું છે કે ઓર્ગેનિક શબ્દ તમે વાપરો એની જગ્યાએ તમે ઝીરો બજેટ વાપરો કે તમારે બજેટ ઘટાડવાનું કે મારે ઉત્પાદન લેવા માટે જે 10,000 રૂપિયાનો વીઘે ખર્ચો આવતો એની જગ્યાએ મારા 2500માં પતે છે તો ગામ કરતા તમારે જેટલું ઉત્પાદન આવે હાથ
ટકા તો તમે એમ 7000 ફાયદામાં છો. ગામને જે ભાવે વેચાતું એ ભાવે તમારે વેચાય તો તમે ફાયદામાં જ છો. જમીન સુધરે છે, જમીન સુધરી ફાયદો. પાણી નથી તો પાણી, મેં તમે હમણાં મને વાત કરતા હતા કે પાણી જે છે ઘટ્યું છે, તો જયારે તમે આ ખેતી કરો છો તો જમીનમાં હજી પણ ભેજ જળવાઈ રહે છે? એમાં ઘટ્યું છે એવું અમારું, આપણે વડવા ખાઈ ગયા કે હવે આમાં પાણી ઘટે, પણ અમે નથી માનતા પાણી ઘટે. કારણ કે હજી જો મૂળિયા બધા આ તમે જુઓ, આ બધા અગારો ચોઈટો છે. બરાબર, પાણી ઘટે તો આટલા ગાંઠિયા મોટા ન થાય. બરાબર છે, પણ આમાં કેવું છે કે આપણી ખેતી હોય એમાં અમારે આમાં વાપસા આવે. આમાં વાપસામાં તમને થોડુંક સમજાવી દઉં કે અળસિયા શું કરે કે જમીનમાં બહુ ઊંડે થી ઉપર આવે, વળી પાછા હેઠે જાય, વળી ઉપર આવે હેઠે જાય. એટલે જે જમીનને છિદ્રાળ બનાવી હોય અમુક સમય જે જમીનનો ભેજ છે ને એ વરાળ સ્વરૂપે તમને પાછો આપે. આ વાપસાને લીધે એટલું લીલું તમને દેખાય. બરાબર, અમારી ને અમારી જમીન ને બાજુની જમીન હોય એમાં આ ખેતી ન થતી હોય અને આટલું જ પાણી એમાં ઘટ્યું હોય તો આવું લસણ ન રહે. બરાબર, અમે 15 દિવસે લસણ પાતા અને આ છેલ્લા મેં પાયું એના જે 10 થી 12 દિવસ થયા છે. પ્રાકૃતિક ખેતી સમજવું થોડુંક મુશ્કેલ નથી, અઘરું નથી, સહેલું જ છે. પણ તમારે આપણે કેમ પેલા કકો શીખા, પછી બારાખડી શીખા, પછી તમે ABCD શીખો, પછી આંકડા શીખો, તમે સીધા જ તમે સ્પેલિંગ શીખવા માંડો તો એ ન હાલે. તમારે એકડે એકઠાનું જ્ઞાન હોવું જરૂરી છે. ખૂબ સરસ મજાની વાત આપણને જે છે એ ભાઈ જે છે કરી રહ્યાણીભાઈ, સાથે સાથે જાડેજા સાહેબે પણ આપણને ખૂબ સરસ મજાની જે છે માહિતી આપી. મિત્રો, આવતો સમયગાળો જે છે એ શિયાળો પાકો, ઉનાળો પાકોની અંદર જાડેજા સાહેબ અત્યારે નવા પાકો વવાના છે, ખાસ કરીને તલ અને મગફળીનું વાવેતર જ્યારે થઈ રહ્યું છે ત્યારે કેજન માઇક્રોબ્સનો ઉપયોગ આ ઉનાળો પાકોમાં કેવી રીતનો કરી શકાશે એ અમારા મિત્રોને વાત. ઉનાળો, ચોમાસું, શિયાળું કોઈ પણ પાકમાં એક એકર ભેજવાળી જમીનમાં 5 કિલો કેઝન માઇક્રોબ કલ્ચર બેક્ટેરિયા, એની સાથે 10 કિલો એગ્રીરીચ ગ્રેન્યુલ, 15 કિલોને ચલાકામાં લઈ રેતિયારે કે 2-4-5 ટગરા હુકું છાણિયા ખાતર આરે ફાલો કરી ભેજ આપી અને વાયા વાયા ઉડાડતા જાઓ કોઈ પણ પાક. બરાબર, આ વાત કરું છું લસણ, ડુંગળી, કપા, તલ કે જે અત્યારે ઉનાળું આવ્યો એ. અને બાગાયતી પાક હોય એના માટે 1 જાડે 250 ગ્રામ કેઝન માઇક્રોબ કલ્ચર અને 500 ગ્રામ એગ્રીરીચ ગ્રેન્યુલ, એમાં આંબા, લીંબુ, ચીકુ, દાડમ, ખારેક, જામફળ, ડ્રેગન ફ્રૂટ તમામે તમામ ફળમાં આવે છે. જમીનમાં ઉગતા પાકોમાં 1 એકરે 5 કિલો બેક્ટેરિયા અને 10 કિલો ગ્રેન્યુલ, આ આખું વેચીન તમે ઉપયોગ કરો અને ખાતરો જે કીધા એ રીતે સમજીને ઉપયોગ કરો એટલે 100% તમારું રિઝલ્ટ મળે. જાડેજા સાહેબ, અહીંયા જે છે એ 15-15 વર્ષથી જે છે એ વાપરવાવાળા રહ્યાણીભાઈ ની બધા છે. આ છેલ્લા વર્ષોમાં જે છે એ જયારે કિસાન સફરે શું કહેવાય કે કેઝન માઇક્રોબ્સ નો આપણે કહેવાય કે એની સાથે જોડાવાનો જે છે પ્રયત્ન કર્યો છે જાડેજા સાહેબ સાથે, તો ખેડૂતોના રિવ્યુ શું રહ્યા છે છેલ્લા દિવસોમાં, છેલ્લા વર્ષોમાં જે છે એ ખેડૂતો જે છે કેઝન માઇક્રોબ્સ, કેઝન માઇક્રોબ્સ કહે છે તો છેલ્લા વર્ષોમાં એને કેવા રિઝલ્ટો મળ્યા? કારણ કે તમને ફોન પણ આવતા હશે, તમે રૂબરૂ મુલાકાત પણ લીધી છે, તો એ બાબતે જે છે તમારું શું કહેવું? એ બાબતે પહેલા તો કિસાન સફર ટીમને ખૂબ ખૂબ અભિનંદન કે તમે જે લોકો રાત દિવસ મહેનત કરો છો, હું તો એટલું ફરી નથી શકતો, બહુ પહેલા ફરતા, પણ તમારા ચેનલથી, ચેનલના માધ્યમથી જે લોકો જોડાયેલા છે અને એ લોકોના ફોન તમારા મારફત મારો નંબર લઈ અને મારી યાર વાત પણ કરે છે, પણ જે અમે પહેલાં કરતા એથી લગભગ અમે માની છીએ કે કદાચ 1000 ગણું એનો રિસ્પોન્સ વધ્યો એવું અમને લાગે છે. થોડાક જાજા કરવાય માંડ્યા છે, જોકે આમ તો ઘણા બધા કરવા માંડ્યા છે, ભલે થોડું કરે, હજુ કચવાતા મને કરે, પણ કરવા માંડ્યા છે. એટલે કિસાન સફર ટીમ ખરેખર, અને તમે, હું પહેલા તમારા વિડીયો એ જોતો, નવી નવી મને બહુ ગમે, એટલે રાત્રે 2 કલાક જુદા જુદા નુસખા હોય, કોઈ પણ હાથના ઓહળિયા હોય કે બીજું એના હાથના કંઈ ખેડૂત બનાવતો હોય કોઠા હુજથી, બહુ મજા આવતી જોવાની. પણ કિસાન સફર ટીમ તમારી ચેનલ મારફત આ ઘણું બધું આમાં આગળ આ કાર્ય અમારું ધૈપ્યું છે એવું હું માનું છું. કિસાન સફર જે છે એ ખેડૂતોએ શા માટે જે છે એ જોવી જોઈએ, સબસ્ક્રાઇબ કરવી જોઈએ, ઈ અમારા ખેડૂત મિત્રોને વાત કરો. કિસાન સફર એટલે માન લો કે દરેક ચેનલો બધી આવતી હોય જુદી જુદી, પણ આ લોકો થોડીક અનુભવથી તમે જે વાત કરો છો, ઘણા પછી પૂરું સમજાવી ન શકતા અથવા
તૂટક તૂટક નોલેજ થી બોલતા હોય, મજા નો આવે. એટલે તમારું જે આ બધી બોલવાની પદ્ધતિ, એકો એક બિયારણ થી લઈને કેટલા પાણી પાયા શું આ તે, આ જાણકારી ખેડૂતોએ પૂરેપૂરી લેવી જોઈએ અને લઈ અને એનો પૂરો અમલ કરવો જોઈએ. એટલે તમારું જે કાર્ય છે એ ખરેખર ખૂબ અભિનંદન ને પાત્ર છે એવું માનું છું. ખૂબ સરસ મજાની વાત એ મિત્રો, આપણને જાડેજા સાહેબ દ્વારા જે છે એ કહેવામાં આવી કે ભાઈ કિસાન સફર જે છે એ ઘણું બધું કામ જે છે કરી રહી છે અને ભવિષ્યમાં પણ જે છે એ મિત્રો અમે એની અંદર જે છે કામ કરવા માટે એ આપનો સાથ અને સહકાર જે છે એ ખૂબ જરૂરી છે અને ખૂબ સાથ સહકાર દરેક ખેડૂત મિત્રોનો કોઈ પણ ગામમાં જઈએ અમને મળી જ રહ્યો છે. અને ખેડૂતો જે છે કંઈક નવું નવું કરતા હોય તો ચોક્કસ અમારો સામેથી પણ જે છે એ સંપર્ક કરી શકે છે, જેથી કરીને એમને જે ફાયદો થયો છે એ બીજા ખેડૂતો પણ જે છે એ લાભ એનો લઈ શકે. તો આવી સરસ મજાની જે છે એ લસણની અને સાથે સાથે સાહેબે જે છે એ જુદા જુદા પ્રયોગો જે 20 વર્ષ પહેલા જે ડોક્ટર અશોક શાહના માર્ગદર્શન નીચે જે આખી ટીમ જે તૈયાર થયેલી ને એમાંના એક એટલે આજે વિનુભાઈ રૈયાણી એમના ફાર્મ ઉપર જે છે એમને આજે મળવાનો મોકો મળ્યો બદલ અમે પણ જે છે એ એક આમ ધન્યતા અનુભવીએ છીએ કે આવા ખેડૂત મિત્રો જે છે એ પણ હાલમાં છે અને જે છે ખેતીને જે છે એ ઉન્નત કરવા માટેના એ પ્રયત્નો કરી રહ્યા છે અને બીજા ખેડૂતોને જે માર્ગદર્શન આપી રહ્યા છે. સાથે સાથે જાડેજા સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર કે એમણે જે છે એ અશોક શાહના બેક્ટેરિયાની જે છે વાત કરી અને કિસાન સફરના માધ્યમથી ઘણા બધા ખેડૂત મિત્રોને હજારો રૂપિયાનો ફાયદો થયો છે. તો એ ખેડૂતો મિત્રોને પણ જે છે એ કહેવાય કે એક એક ડગલું આગળ જે છે વધ્યા છે. તો એ ખેડૂતોને પણ જે છે ઘણો બધો ફાયદો થયો છે એ બદલ કિસાન સફરની ટીમ પણ જે છે જાડેજા સાહેબને પણ જે છે ખૂબ ખૂબ અભિનંદન આપે છે. અને સાથે સાથે ખેડૂત મિત્રો તમે પણ જે છે એ કંઈક નવી પદ્ધતિ, નવો વિચાર, નવો જે છે કંઈક કન્સેપ્ટ અપનાવતા હોય તો ચોક્કસ કિસાન સફર ટીમનો સંપર્ક કરજો. અમારો હેલ્પલાઈન નંબર છે 97-57-45-9-71. આ નંબર પર મિત્રો ફોન કરીને વધારેની માહિતી મેળવી શકશો. તો ખેડૂત મિત્રો આપણે દર વખતે જે વાત કરીએ છીએ એમ ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.